આપણે ધોરણ વિષય ગણિત પ્રકરણ નંબર સંભાવનાના આગળના બે વિડિયો જોયા હશે હવે આપણે ત્રીજા વિડીયોમાં ઉદાહરણ નંબર સાતથી અભ્યાસ કરીશું ઉદાહરણ નંબર સાતમાં એવી આપણે રકમ આપેલી છે એક શાળામાં ધોરણ દસમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે તેમાંથી પચીસ છોકરીઓ અને પંદર છોકરાઓ આપણે કુલ ચાલીસ આપેલા છે એનામાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓ બંનેની સંખ્યા આપેલ છે તો વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિ પ્રતિનિધિ પ્રતિનિધિ એટલે કે મોનિટર મોનિટર તરીકે પસંદ કરવાનો છે તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન ચિઠ્ઠી પર એટલે કે અલગ અલગ ચિઠ્ઠી પર બધા જેટલા નામ છે તેટલા નામની અલગ અલગ ચિઠ્ઠી પર બનાવે છે ચીઠી એક સમાન છે જેનો આકાર કદ ડિઝાઇન બધું એક સરખું છે પછી તે ચિઠ્ઠીને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે હલબલાવે છે પછી તે થેલામાંથી એક ચીઠી કાઢે છે ચિઠ્ઠી પર લખેલ નામ પહેલું કીધું છે છોકરીનું હોય અને બીજું છે છોકરાનું હોય તે તેની સંભાવના કેટલી તો આપણને ત્રણ વસ્તુ અહીં આપેલી છે એક તો કુલ વિદ્યાર્થીઓ આપેલા છે એમાંથી છોકરીઓની સંખ્યા આપેલ છે અને છોકરાઓની સંખ્યા તો ત્રણ વસ્તુ પરથી આપણે છોકરીઓની સંભાવના અને છોકરાઓનું નામ નીકળવાની સંભાવના મેળવવાની છે તો કુલ ચાલીસ વિદ્યાર્થીઓ છે તો આપણે કુલ પરિણામ ચાલીસ જ મળવા નથી ચાલીસથી વધારે મળશે નહીં કારણ કે ચાલીસ છેલ્લા ચાલીસ જ મળવાની એકતાલીસ મળવાનું નથી તો ઘટના જે ઘટનાજી એટલે કે છોકરીઓનું નામ નીકળવાની સંભાવના તો ઘટનાજી ચિઠ્ઠી પણ છોકરીનું નામ મળે તો પ્રોબેબિલિટી ઓફ જી બરાબર ઘટના જી શક્યતા છેદમાં કુલ પરિણામ હવે ઘટનાજી એટલે કે છોકરીઓ કેટલી છે કુલ પચીસ તો પચીસના છેદમાં કુલ પરિણામ ચાલીસ પચીયો પચીયો પચીસ અને પાંચ અઠ્ઠા ચાલીસ તો પાંચના છેદમાં આઠ તો પ્રોબેલિટી ઓફ જી થશે પાંચના છેદમાં આઠ હવે આપણે છોકરાનું નામ મળે તેની સંભાવના તો ઘટના બી ચીઠી પર છોકરાનું નામ મળે તો પ્રોબિલિટી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ તો છોકરાઓ કુલ પંદર છે તો પંદરના છેદમાં ચાલીસ પાંચ તેરી પંદર અને પાંચ અઠા ચાલીસ તો જવાબ આવશે ત્રણના છેદમાં આઠ ઉદાહરણ નંબર આઠ એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ લખોટીઓ છે લખોટી એટલે કે થેરુળી જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે યાદચીક રીતે અનુમાન કરીને એક લખોટી અનુમાન રીતે પસંદ કરવામાં આવે તો એ સફેદ હોય બીજું ભૂરી હોય અને ત્રીજું લાલ હોય તેની સંભાવના કેટલી હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ કુલ લખોટીઓ કેટલી છે આપેલી નથી તો આ ત્રણ પ્રકારની જ લખોટીઓ છે ભૂરી સફેદ અને લાલ તો આ ત્રણે ત્રણનો આપણે સરવાળો કરીશું તો કુલ લખોટી મળી જશે તો કુલ લખોટી ત્રણ પ્લસ બે પ્લસ ચાર બરાબર નવ તો કુલ પરિણામ આપણે આવશે નવ ઘટના ડબલ્યુ એટલે કે ડબ્બામાંથી સફેદ લખોટી મળે તેની સંભાવના તો પ્રોબેબિલિટી ઓફ ડબલ્યુ બરાબર ઘટના ડબલ્યુ ઉદભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ સફેદ દળા કેટલા છે એ જોવો જોઈએ સફેદ દળા બે છે તો બેના છેદમાં કુલ પરિણામ નવ તો બેના છેદમાં નવ પ્રોબેબિલિટી ઓફ ડબલ્યુ આવશે બેના છેદમાં નવ ઘટના બે ઘટના બી એટલે કે ભૂરી લખોટી મળવાની સંભાવના કેટલી તો ડબ્બામાંથી ભૂરી લખોટી મળે તો પ્રોબિલિટી ઓફ બી બરાબર ઘટના બી ઉદભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ ઘટના બી કેટલી છે એટલે ભૂરી લખોટીઓ કેટલી છે ભૂરી લખોટીઓ ત્રણ કુલ પરિણામ નવ તો ત્રણના છેદમાં નવ ત્રણ એકા ત્રણ તંતરી નવ તો જવાબ આવશે એકના છેદમાં ત્રણ ઘટના આર ઘટના આર એટલે કે ડબ્બામાંથી લાલ લખોટી મળે તેની સંભાવના કેટલી તો પ્રોબેબિલિટી ઓફ આર બરાબર ઘટના આર ઉદ્ભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ ઘટના આર એટલે કે લાલ લખોટીઓ કેટલી છે ચાર અને કુલ પરિણામ નવ તો ચારના છેદમાં નવ તો પ્રોબેબિલિટી ઓફ આર બરાબર થશે ચારના છેદમાં હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે તો ઓછામાં ઓછી એક છાપ એટલે કે હેડ મળે તેની સંભાવના કેટલી હવે વિદ્યાર્થી મિત્રો બે સિક્કા છે કોની પાસે હરપ્રીત નામની છોકરી પાસે બે સિક્કા છે બંને સિક્કાને એક સાથે ઉછાળવાના છે અને બંને ઉપર ઓછામાં ઓછી એક છાપ એટલે કે એક તો ફરજિયાત હોય જ પણ એકથી વધારે હોય તેને પણ લેવાની એટલે કે એક કે એક કરતાં વધારે મળે તેની સંભાવના કેટલી શક્ય પરિણામ શક્ય પરિણામ હું બંને સિક્કાને ઉછાળું તો બંને ઉપર છાપ મળી શકે એક અથવા તો એ પહેલા સિક્કા ઉપર છાપ મળે બીજા ઉપર કાંટો મળે પહેલાં ઉપર કાંટો મળે બીજા ઉપર છાપ મળે અને બંને ઉપર કાંઠ મળે તો આના સિવાય કાંઈ પરિણામ આપને આવશે નહીં કા બે ઉપર એચ એચ આવશે એક ઉપર એચ બીજા ઉપર ટી એક ઉપર ટી બીજા ઉપર એચ અને બંને ઉપર ટી આના સિવાય કાંઈ પરિણામ મળે નહીં તો કુલ પરિણામ કેટલા આવશે ચાર ઘટના એ કીધી છે બંને સિક્કા પણ એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તો પ્રોબિલિટી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવાની શક્યતા હવે કીધું છે ઓછામાં ઓછી એક છાપ એટલે કે એક કે એક કરતાં વધારે તો અહીં જો બે છે તો લેવામાં થશે શું કામ ઓછામાં ઓછી એક છે એટલે એક કે એક કરતાં વધારે તો એક અહીં એક એ છે બે એ કયા છે ત્રણ આમાં ક્યાં એ છે નહીં તો આને લેવાનું થશે નહીં તો ઘટના એ ઉદ્ભવવાની શક્યતા કેટલી થશે ત્રણ છેદમાં કુલ પરિણામ ચાર તો પ્રોબિલિટી ઓફ એ બરાબર ત્રણના છેદમાં ચાર ઉદાહરણ નંબર બાર પૂઠાની પેટીમાં રાખેલા સો ખમીસ પૈકી એક અઠ્યાસી ક્ષતિરહિત છે ને પે તે પૈકી આઠમાં નાનીઓ ખામી છે અને ચારમાં મોટી ખામીઓ છે વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે તો પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો પહેલું જીમીએ સ્વીકાર્યું હોય તેની સંભાવના કેટલી અને બીજું સુજાતાને સ્વીકાર્યું હોય તેની સંભાવના કેટલી સો ખમીસ એટલે કે જબ્બા સો જબ્બા આપણે આપેલા છે એમાંથી અઠ્યાસીમાં ક્ષતિ રહેલ છે એટલે નુકસાની કાંઈ છે નહીં અને તે પૈકી આઠમાં નાની ખામી છે થોડી થોડી તૂટલ હશે ને એવું હશે અને ચારમાં મોટી ખામી છે મોટી વધારે તૂટેલ હશે એમાંથી ઝીમી ક્ષતિ રહિત એટલે કે કાંઈ પણ ક્ષતિ એટલે તૂટલ હોવું જોઈએ નહીં એવું સ્વીકારે છે અને સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ નકારશે એટલે એ ગણતરી લેશે નહીં એને મોટી ખામીઓ પસંદ નથી તો એ ક્ષતિ રહિત અને નાની ખામીવાળા લેશે તો આપણે જોઈએ કુલ પરિણામ સો સો ખમીસ છે તો કુલ પરિણામ સો જ આવવાના એટલે કુલ પરિણામ સો તેલું જીમીનું છે તો આપણે ઘટના જે લીધી ઘટના જે ઝીમીને સ્વીકાર્ય ખમીસ તો પ્રોબેબિલિટી ઓફ જે ઘટના જે ઉદભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ હવે ઘટના જે એટલે શું નામ છે ઝીમી ઝીમી ક્ષતિ રહિત ખમીસ સ્વીકારે છે તો ક્ષમ ક્ષતિ રહીશ ખમીસની સંખ્યા કેટલી છે અઠ્યાસી તો અઠ્યાસી ના છેદમાં કુલ પરિણામ શો તો જીરો પોઈન્ટ અઠયાસી જવાબ આવશે ઘટના એસ એટલે કે સુજાતા સુજાતા સ્વી સ્વીકારે છે અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ નકાર છે નકાર છે એટલે ગણતરીમાં લેશે નહીં એટલે કે ક્ષતિરહિત અને નાની ખામીઓવાળા સ્વીકારશે તો ઘટના એસ ઉદ્ભવવાની શક્યતા કુલ સો છે એમાંથી મોટી ખામીવાળા એ સ્વીકારતી નથી તો એ ચાર બાદ થશે તો વધશે કેટલા છન્નું તો પ્રોબિલિટી ઓફ એસ બરાબર ઘટના એસ ઉદભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ તો છન્નુંના છેદમાં સો એટલે કે જીરો પોઈન્ટ છન્નું તો પ્રોબિલિટી ઓફ એસ બરાબર ઝીરો પોઈન્ટ છન્નું હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર તેર એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે બે પાસા લેવાના એકનો કલર ભૂરો છે અને એકનો કલર રાખોડી છે તમામ શક્ય પરિણામ લખો બંને પાસાને સાથે ઉછાળીએ અને જે પરિણામ મળે એ બંને પરિણામ લખવાના છે તમામ શક્ય બધા જ લખવાના છે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો પાસાને ઉછાળીએ અને ઉપર જે અંક આવે બે પાસા ઉપર એનો સરવાળો કરવાનો પહેલું આઠ હોય બીજું તેર હોય ત્રીજું બાર કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી તો પહેલાં તો શક્ય પરિણામ મને ખબર નથી કેટલા છે પહેલાં ભૂરા પાસેને ઉછાળું અને રાખોડી બંનેને ઉછાળું છું તો બંને ઉપર એક આવી શકે ભૂરા ઉપર એક અને રાખોડી ઉપર એક તો શક્ય પરિણામ એક એક પછી ભૂરા ઉપર એક રાખોડી ઉપર બે તો એક બે એ રીતે ભૂરા ઉપર એક રાખોડી ઉપર ત્રણ તો એક ત્રણ એક ચાર એક પાંચ એક છ એ રીતે હવે ભુરા ઉપર 2 આવે તો રાખોળી ઉપર 1 પણ આવી શકે એટલે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 હવે ભુરા ઉપર 3 આવે અને રાખોળી ઉપર 1 આવી શકે એટલે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 ભુરા ઉપર 4 આવે રાખોળી ઉપર 1 આવે એટલે કે 4 1 4 2 4 3

છ પાંચ અને છ છ હવે આના સિવાય કંઈ શક્ય પરિણામ આવશે નહીં શું કામ પાસા ઉપર છ અંક સિવાય કંઈ વધારે હોતું નથી એટલે કે બેમાં છ છ આવી ગયું તો આનાથી મોટું કાંઈ બનશે નહીં શક્ય પરિણામ તો શક્ય પરિણામ કુલ આપણને મળે છે છત્રીસ અહીં જો છ બાર છત્રીસ અઢાર છ ચોવીસ પાંચ છત્રીસ ને છત્રીસ તો કુલ પરિણામ થયા છત્રીસ પહેલું આપણે સંભાવના કીધું છે આઠ હોય તો ઘટના એ બે અંકનો સરવાળો આઠ મળે હવે જોતું જવાનું આ બંને અંકનો સરવાળો કરવાનો આઠ થતો હોવો જોઈએ તો ઘટ પ્રોબિલિટી ઓફ એ ઘટના એ ઉદ્ભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ તો ઘટના એ એક વત્તા એક બે થાય અને બે વત્તા એક ત્રણ ત્રણ વત્તા એક ચાર

ત્રણ ને પાંચ આઠ ત્રણ ને છ નવ તો આમાંથી એક આવી તો કેટલી થાય બે શક્યતાઓ એ જ રીતે અહીંયાથી એક આવશે ચાર પ્લસ ચાર આઠ થશે ત્રીજી શક્યતા પાંચ પ્લસ ત્રણ આઠ છ પ્લસ બે તો કુલ શક્યતા કેટલી આવી પાંચ તો ઘટના એ ઉદભવવાની શક્યતા પાંચ છેદમાં કુલ પરિણામ છત્રીસ તો પ્રોબિલિટી ઓફ એ થશે પાંચના છેદમાં છત્રીસ બી છે ઘટના બી માટે આપણે શું કીધું છે બીજું મેળવવાનું સરવાળો તેર હોય તો સરવાળો તેર કરી એના માટે ઘટના બી બે અંકનો સરવાળો તેર મળે તો પ્રોબિલિટી ઓફ બી ઘટના બી ઉદભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ હવે સરવાળો તેર કીધેલ છે વિદ્યાર્થી મિત્રો તો અહીં જુઓ મોટા મોટી જોડી કઈ બને છે છની તો છ બાર થશે તો આથી તો મોટી કંઈ જોડી છે નહીં તો સરવાળો તેર શક્ય નથી રેડી સરવાળો તેર શક્ય નથી તો એની શક્યતા કેટલી હોય જીરો તો જીરોના છેદમાં છત્રીસ તો પ્રોબિલિટી ઓફ બી કેટલી આવશે જીરો ઘટના સી ઘટના સી એવું કીધેલ છે સરવાળો બાર કે તેનાથી નાનો રીએ બાર તો અહીં આવે જ છે તો આ બધાનો તમે બીજાનો સરવાળો કરશો તો બારથી નાનો રહેવાનો છે બારથી મોટું થતું નથી તો આ શક્ય પરિણામ કેટલા છે છત્રીસ તો પ્રોબિલિટી ઓફ સી બરાબર ઘટના સી ઉદભવવાની શક્યતા છેદમાં કુલ પરિણામ તો છત્રીસના છેદમાં છત્રીસ તો જવાબ આવશે 一个。